મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું મોળકથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજે સાતસો લોકોની છે તે ગામના મોટા ભાગના ઘરો નળિયાવાળા જૂનવાળી છે અને ગ્રામ્ય લોકોનું જીવન સીધે સાદું છે આ ગામની એક નોંધનીય બાબત છે કે આ ગામના લોકો પર ક્યારેય પોલીસ કેસ થયેલ નથી બધા ગ્રામજનો એક સંપ રાખીને હળી મળીને રહે છે સૌથી મોટી વિશેષની બાબત એ છે કે આ ગામના બધા લોકોની સરનેમ સરાવાળિયા છે જે ચુવાળિયા કોળીમાં આવે છે આ ગામમાં સરાવવાળિયા સિવાય અન્ય સરનેમવાળા કોઈ લોકો રહેતા નથી ન રહેવા પાછળનું કારણ સ્પષ્ટ જાણવા મળેલ નથી પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં વસવાટ કરે તો તે લોકો સૂકી નથી થતા માટે ગામ છોડીને જતા રહે છે અને હવે તો ગામમાં બીજું કોઈ રહેવા આવતું નથી પત્ર વહેંચવાની કરતાં ટપાલી માથું ખંજવાળતા થઈ જાય એવી આ હકીકત છે કેમ કે બધાની અટક સરાવાળીયા છે ગ્રામજનોના કહેવા મુજબ રાજા રાજાશાહીમાં તેમના વડવાઓ થાનગઢમાં રહેવાસી હતા અને ત્યાંથી તેઓ પાંચ ગામે વસવાટ કરી ખેતીવાડી કરતા ત્યારબાદ તેઓ ત્યાંથી રાતાભેર થઈ ગયેલા પરંતુ ત્યાં તેઓએ માફક નહીં આવતા પાછા થાન જવા રવાના થયેલા પરંતુ રસ્તામાં નૂરસરિયા દરબાર લોકોએ તેમને રહેવા માટે જગ્યા આપી અને આજીવિકા માટે તેમના ખેતરોમાં ખેતીવાડી કરતા અને ત્યાં જ સ્થાનક રાખી ગામ વસાવ્યું આ ગામ ચુવારિયા કોળીના પાંચ ભાઈઓ નારણ બાપા સવા બાપા હરિબાપા બાપા અને ઉકા બાપાનો વસ્તાર છે ગ્રામજનો મુખ્યત્વે ખેતી તેમજ છૂટક મજૂરી કરી તેના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે ગામ અન્ય કોઈ વ્યક્તિ રહેતું હોવાનું બાબત અંધશ્રદ્ધા કહું કે વિશેષતા પરંતુ આ ગામમાં આ પાંચ ભાઈઓના વંશોજ સિવાય અન્ય કોઈ રહી શકતું નથી બોકરથંબા ગામની પાછળના ભાગે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે તે મેલી જગ્યા છે માટે ગ્રામજનો ત્યાંથી જતા નહીં પરંતુ ગામના ધનશ્યામભાઈ ગોલાભાઈ ભગતે ત્યાં રામગઢી આશ્રમ બનાવ્યો જય માતાજીનું મંદિર અને રામદેવપીરનું મંદિર બનાવ્યું ઉપરાંત આશ્રમમાં ગૌશાળા અને ભોજનાલય પણ બનાવ્યું આશ્રમની અંદર એક ભોંયરું બનાવ્યું જ્યાં દરેક દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ આશ્રમ બનાવ્યા બાદ ગ્રામજનો ત્યાં પૂજન અર્ચન કરવા જાય છે